કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ધોરણ 7 ની અંદર આપણે પાઠ નંબર 1 કમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓ જોઈતા હતા. એમાં આપણે છેલ્લે વિડિયોમાં માર્ક ઝુકરબર્ગ વિશે આપણે માહિતી જોઈ હતી. હવે આવશે નારાયણ મૂર્તિ. તો નારાયણ મૂર્તિ કોણ હતા બરોબર, એના વિશે આપણે આજે માહિતી જોઈશું. તો તમારા બુકની અંદર પેજ નંબર 7 1.6 નારાયણ મૂર્તિ. ચાલો તો નારાયણ મૂર્તિનું પૂરું નામ એન આર નારાયણ મૂર્તિ. જન્મ 20 ડિસેમ્બર 1946 અને જન્મ સ્થળ એનું હતું કર્ણાટક ભારત. તો આપણે અત્યાર સુધીના જે હસ્તીઓ જોઈ એની અંદર હવે આપણે જોઈએ છીએ તે આપણા મૂળ ભારતના વતની હતા. કમ્પ્યુટર ક્ષેત્રે કામગીરી, તો કમ્પ્યુટર ક્ષેત્રેની શું કામગીરી હતી? તો ઇન્ફોસિસ ટેકનોલોજી કંપનીના ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ એવા નારાયણ મૂર્તિ ભારતનું ગૌરવ છે. તો જેમ મેં કીધું નારાયણ મૂર્તિ આપણા ભારતના હતા અને ઇન્ફોસિસ એટલે કે ઇન્ફોસિસ નામની ઇન્ફોસિસ ટેકનોલોજી નામની કંપની જેમના તે ચેરમેન હતા અને ભારતના તે બહુ મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ ઇન્ફોસિસ ટેકનોલોજી કંપનીના સ્થાપક અને ચેરમેન રહી ચૂક્યા છે. તો કે તે ઇન્ફોસિસ ટેકનોલોજીના કંપનીના સ્થાપક અને ચેરમેન તે રહી ચૂક્યા છે. તેઓ એક સફળ ઉદ્યોગપતિ અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે પ્રખ્યાત છે. તો કે નારાયણ મૂર્તિ છે તે એક સફળ ઉદ્યોગપતિ એટલે કે ખૂબ સફળ ઉદ્યોગપતિ, પૈસા ધનવાન, પૈસાની દ્રષ્ટિએ ધનવાન અને એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે પ્રખ્યાત છે. તેઓ ડીબીએસ બેંક એટલે કે ડીબીએસ બેંક, એચડીએફસી બેંક, યુનિલિવર બરોબર, યુએન ફાઉન્ડેશન, ઇન્ડો બ્રિટિશ પાર્ટનરશિપ, એનડીટી જેવી અનેક સંસ્થાઓમાં અત્યારે કાર્યરત છે. તો તેઓ ડીબીએસ બેંક, પછી એચડીએફસી બેંક, યુનિલિવર, યુએન ફાઉન્ડેશન, ઇન્ડો બ્રિટિશ પાર્ટનરશિપ, એનડીટી આવી ઘણી બધી સંસ્થાઓની અંદર તેઓ અત્યારે કાર્યરત છે. તેમણે 1967 યુનિવર્સિટી ઓફ મૈસૂરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. તો 1967માં યુનિવર્સિટી ઓફ મૈસૂરની અંદર તેમણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું હતું. 1969માં આઈઆઈટી કાનપુરમાંથી માસ્ટર ઓફ ટેકનોલોજી એટલે કે એમટેક કર્યું હતું. તો કે તેમણે 1969માં આઈઆઈટી એટલે કે આઈઆઈટી ની અંદર કાનપુરમાંથી માસ્ટર ઓફ ટેકનોલોજી એટલે કે એમટેક કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પુણેની પટની કમ્પ્યુટર સિસ્ટમ સાથે કરી હતી. તો કે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ક્યાંથી કરી હતી? તો પુણેની પટની કમ્પ્યુટર સિસ્ટમ સાથે તેમણે કરી. નારાયણ મૂર્તિએ અન્ય 6 સોફ્ટવેર કંપનીઓના સહયોગથી ઇન્ફોસિસ ટેકનોલોજી કંપનીની સ્થાપના કરી હતી. તો કે નારાયણ મૂર્તિએ અન્ય 6 સોફ્ટવેર કંપનીઓ જે તેમની જોડે 6 સોફ્ટવેર કંપનીઓનો સહયોગ લઈ અને ઇન્ફોસિસ ટેકનોલોજીની કંપનીની સ્થાપના કરી હતી. ઈસવીસન 1987માં સૌપ્રથમ ઇન્ટરનેશનલ ઓફિસ યુએસએમાં સ્થાપી હતી. તો નારાયણ મૂર્તિએ યુએસએ એટલે કે વિદેશની અંદર સૌપ્રથમ ઇન્ટરનેશનલ ઓફિસ યુએસએમાં 1987માં સ્થાપી હતી. ઇન્ફોસિસ કંપનીએ ભારતમાં સૌથી નામાંકિત કંપની તરીકે બિરુદ મેળવ્યું છે. ઇન્ફોસિસ કંપની છે તેમણે ભારતની અંદર સૌથી નામાંકિત તેમનું બિરુદ મેળવ્યું છે. જૂન 2000માં ભારતના સૌથી 50 શક્તિશાળી વ્યક્તિમાં નારાયણ મૂર્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે 2000 સાલમાં જૂનમાં ભારતના સૌથી 50 શક્તિશાળી વ્યક્તિઓ એટલે કે પૈસાની આર્થિક દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી અને એવા 50 વ્યક્તિઓની અંદર નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2004માં ટાઈમ મેગેઝિને તેમને આવનાર ટેકનોલોજી માટે કાર્યરત અને ઉપયોગકર્તા તરીકે તેમનો વિશ્વની 10 વ્યક્તિઓમાં સમાવેશ કર્યો હતો. તો કે 2004ની ઓગસ્ટમાં ટાઈમ નામની મેગેઝિને જે અત્યારે ખૂબ પ્રચલિત છે આ ટાઈમ નામની મેગેઝિને આવનાર ટેકનોલોજી માટે કાર્યરત અને ઉપયોગકર્તા
તરીકે તેમનું 10 વ્યક્તિઓમાં તેમનું નામ સમાવેશ કર્યું હતું. નારાયણ મૂર્તિ એકદમ સરળ સહજ અને સારું વ્યક્તિત્વ ધરાવે છે. નારાયણ મૂર્તિ છે તે એકદમ સાદું સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવે છે. નારાયણ મૂર્તિ ભારત માટે ગૌરવસ્વામી વ્યક્તિ છે. તો જેમ આપણે વાત કરી એમ કે નારાયણ મૂર્તિ એ આપણા ભારત દેશ માટે ખૂબ જ ગૌરવ ધરાવતા વ્યક્તિ છે, આપણા ભારત દેશને ખૂબ જ ગર્વ થાય તેવા વ્યક્તિ છે. તો આજે આપણે નારાયણ મૂર્તિ વિશે જોયું, બરોબર. હવે આપણા પાઠની અંદર બાકી રહેલા અઝીમ પ્રેમજી સમીર ભાટિયા વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી જોઈશું. આજે તમારે નારાયણ મૂર્તિનો જન્મ ક્યારે થયો અને તેમને ટાઈમ મેગેઝિનની અંદર આવનાર ટેકનોલોજી માટે કાર્યરત ઉપયોગ કરતા વિશ્વની 10 વ્યક્તિઓમાં જેનું સમાવેશ કર્યું, તો આ બધી સામાન્ય માહિતી તમારે બુકની અંદર લખી અને તેનું વાંચન કરવાનું છે, બરોબર. તો હવે પછીના વિડીયોમાં આપણે બાકી રહેલા 2 વ્યક્તિઓ હસ્તીઓ વિશે જોઈશું. ચાલો આજે આપણે અહીંયા સુધી આપણે જોયું, બરોબર. ચાલો આવજો.